હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરી એક વખત રીઝનિંગ ક્લાસની અંદર. અને મિત્રો, આપણું ટોપિક જે ચાલુ છે તે ઘડિયાળ, અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ પાર્ટ ટુ. જો મિત્રો આપણો પાર્ટ વન જોવાનો બાકી હોય તો અવશ્યથી પહેલાં એ જોજો, અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ પાર્ટ વનની લિંક મૂકવામાં આવી છે. તો મિત્રો શરૂ કરીએ. ટાઈપ ટુ છે, પહેલો પ્રશ્ન જોઈએ. 4 અને 5 વાગ્યા વચ્ચે બંને કાંટાની વચ્ચે ક્યારે કાટખૂણો બનશે? ઓકે, તો મિત્રો જે આપણે સૂત્ર શીખેલા હતા તે સૂત્ર કેવું હતું મિત્રો, એ આપણે જરા યાદ કરીએ. કે સૂત્ર આવું કંઈ હતું, ખૂણો બરાબર 11/2 × મિનિટ્સ − 30 × અવર. બરાબર છે મિત્રો, આ સૂત્ર છે. હવે જોઈએ, મેં તમને એવું કીધું હતું કે આ જ સૂત્રની મદદથી આપણે આખું ચેપ્ટર સોલ્વ કરવાના છીએ. તો જોઈએ, 4 અને 5 વાગ્યાની વચ્ચે છે. ઓકે, અને બીજું શું કીધું છે, બંને કાંટાની વચ્ચે કાટખૂણો ક્યારે બનશે તે પૂછ્યું છે. કાટખૂણાનો મતલબ શું થાય કે 90 અંશનો ખૂણો. તો જોઈએ, 90 અંશનો ખૂણો બનાવવાનો છે. તો આ સૂત્રમાં ખૂણો આપેલું છે ત્યાં હું મૂકું 90 ડિગ્રી. 90 બરાબર 11/2 × મિનિટ્સ આપણને નથી આપી, −30 × અવર. અવરમાં 4 અને 5 વાગ્યાની વચ્ચે છે, તો આપણે કયું મૂકશું મિત્રો? તો કે 4 મૂકીશું, કારણ કે જો હું 5 મૂકીશ તો શું થશે, 5 વાગ્યા અને પછીનો સમયગાળો મળશે ને આપણને. તો કે હું અહીંયા 4 મૂકું છું. હવે આને આપણે સોલ્વ કરીએ. તો કે સોલ્વ કઈ રીતે કરું છું જોઈએ. 90 અને આ જે માઇનસ વાળો પોર્શન છે તે બરાબરની આ સાઈડ જશે તો શું થશે, પ્લસ થશે. તો કે કેટલા થાય, 4 × 12 એટલે 120 બરાબર 11/2 × મિનિટ્સ. બરાબર, હવે 120 પ્લસ 90 તો કે 210. 210 = 11/2 × મિનિટ્સ. તો આ કેટલું થશે, 210 × 2/11 × મિનિટ્સ. તો કે આ આપણું થશે 420/11 મિનિટ. ઓકે, હવે આને આપણે શું કરવું પડશે, 420/11 છે તો એને સૌથી પહેલાં આપણે મિશ્ર સંખ્યામાં ફેરવવું પડશે. તો કે મિશ્ર સંખ્યામાં એક વખત જોઈ લઈએ, 420/11 કરવાના છે. તો કે 11/33 અહીંયા કેટલા વધશે, 42 માંથી 43 જાય તો કે 9, ને ઉપરથી આવશે 0 તો 11/8 88. કેટલા વધશે, 2 વધશે. ઓકે, છેદ કેટલો છે, 11 છે તો કે 11 અહીંયા લખીશ, પછી આ બાજુ જશું તો કે 38 અહીંયા આવશે, પછી અગેન આ બાજુ આવીએ અહીંયાથી આ સાઈડ તો કે 2. એનો મતલબ શું થયો કે આપણો જે જવાબ આવશે તે શું આવવાનો છે મિત્રો, તો કે આ બાજુ હું લખી દઉં છું, 38/2/11 મિનિટ. એટલે કે આ જ્યારે સમય હશે ત્યારે બંને કાંટાની વચ્ચે કાટખૂણો બનશે. પરંતુ મિત્રો, કાટખૂણો આમાં છે ને 2 વખત બનવાનો છે. હવે એ જોઈએ કે બીજી વખત ક્યારે બને છે. આપણું સૂત્ર સેમ ટુ સેમ રહેશે, પરંતુ તફાવત ક્યાંથી આવે છે એ જોઈ લઈએ. તફાવત જે આ લાઈન છે ને મિત્રો, ત્યાંથી આવશે. કઈ રીતે, તો કે ભાઈ આ 90 બરાબર 11/2 × મિનિટ્સ − 30 × અવર કરતા હતા તે બરાબર છે. ખૂણાની જગ્યા પર ખૂણો મૂકીએ છીએ, મિનિટ, ઓકે મિનિટ આપણે શોધવાની છે, અને અવરની જગ્યાએ 4 મૂકીએ. હવે આપણે શું કરતા હતા, આ જે 30 × 4 છે અહીંયા માઇનસમાં છે, બરાબરની આ સાઈડ જશે તો શું થશે, પ્લસ થશે. પરંતુ મિત્રો અહીંયા થોડું આપણે ધ્યાનમાં રાખીશું કે કોઈ પણ વખત આપણે શું કરશું, એક વખત પ્લસ કરશું અને એક વખત માઇનસ કરશું. જો મિત્રો તમારે એટલું ધ્યાન રાખવાનું છે, સપોઝ તમારો જવાબ જો 360 કરતાં ઓછો રહે, બરાબર છે, 360 એવું લખીએ કે માની લો કે હું સરવાળો કરું છું અને 360 કરતાં ઓછો હોય તો આપણે શું કરશું, બાદબાકી પણ કરીશું. અને એવું થાય ઘણી વખત કે તમારો સરવાળો 360 કરતાં વધી જતો હોય તો આપણે નહીં ગણવાનું, તો આપણે એક જ વખત કરીશું. આપણે ખાલી એટલું જ ધ્યાન રાખવાનું છે કે પ્લસ અને માઇનસ હું બંને કરીશ, પણ ક્યારે, કે 360 કરતાં ઓછું રહેતું હોય ત્યારે. માની લઈએ કે અહીંયા 90 છે, બરાબર. હવે આ સાઈડથી આવે છે 300,
એવું બને કે 10 કલાક હોય તો શું થશે, 300 થશે, તો 390 તો એ નહીં ચાલે. તો આપણે હંમેશા બાદ બાકી જ કરીશું. જોઈએ અહીંયા શું કરવાનું છે, 90 + 120 હતું, તો હવે આ વખતે હું શું કરીશ, 120માંથી 90 બાદ કરીશ. તો કે ભાઈ 90 - 120, પણ આપણે પ્લસ કે માઇનસ કન્સિડર નથી કરતા, ઓલવેઝ પ્લસ જ લેશું. તો કે અહીંયા શું થશે, 120માંથી 90 જાય તો કેટલા આવશે, 30 આવશે. ઓકે, 11/2 મિનિટ, તો આ શું થશે, 2 અહીંયા જશે એટલે 60/11 મિનિટ, બરાબર છે. તો મિત્રો આ તો ડાયરેક્ટલી ખબર પડશે ને, 60/11 છે તો 11 × 55 = 55 અને 5, તો કે આ આપણો જવાબ. એટલે મિત્રો આ દાખલામાં 2 વખત કાટખૂણો બનવાનો છે. ધ્યાનમાં રાખવા જેવું શું છે આપણી પાસે, કે હંમેશા આપણો જે સરવાળો કે બાદબાકી હોય તે 360 કરતાં ઓછો રહેશે, બરાબર. અહીંયા હું સરવાળો કરું છું તો 210 થાય છે, અને બાદબાકી કરું તો 30 થાય છે. તો મારે બંને કરવું પડશે. પરંતુ જો એવું થતું હોય કે સરવાળો કરવાથી 360 કરતાં ખૂણો વધી જતો હોય તો હું એ નહીં કરું, ખાલી બાદબાકીથી જે જવાબ મળશે તે આપણો જવાબ હશે. અને જો મિત્રો તમને કોઈ જગ્યાએ એવું પ્રોબ્લેમ લાગતો હોય, અટકતા હોય, તો વિડીયો બેક કરીને પાછો અગેન રિવાઇઝ કરજો. ઓકે, પછીનો સમજોઈએ કે 3 અને 4 વાગ્યા વચ્ચે બંને કાંટા ક્યારે ભેગા થશે. મિત્રો બંને કાંટા ભેગા થાય એનો મતલબ શું થાય, કે જે ખૂણો બનશે ને આપણો, તે બંને કાંટા ભેગા થાય તો ખૂણો કેટલાનો બનશે, 0નો. તો કે 0નો ખૂણો બનાવીએ. હવે આપણી પાસે સૂત્ર કયું હતું, ખૂણો બરાબર, એટલે ખૂણો કેટલો, 0નો. અને 11/2 × મિનિટ્સ - 30 × અવર કહી લઈએ, 3, બરાબર છે. ઓકે, હવે અહીંયા શું કરીશું, આ જશે આ બાજુ તો 30 તેરી 90, આ સાઈડ જશે તો પણ 90 + 0, તો કે અહીંયા 90/11/2 × મિનિટ્સ અહીંયા કેટલા થશે, 180/11 મિનિટ. તો કે 180/11 કરવાના છે. તો મિશ્ર સંખ્યામાં ફેરવીએ, અહીંયા 11 × 1 = 11, 8 માંથી 1 જાય તો 7, 11 × 6 = 66, અહીંયા વધશે 4. તો કે આની મિશ્ર સંખ્યા કેટલી થાય, 11, અહીંયા આવશે 16, આ જગ્યા પર 4 મિનિટ, આ આપણો જવાબ. હવે મિત્રો મેં તમને એવું કીધું હતું કે એક વખત આપણે પ્લસ કરીશું અને એક વખત બાદબાકી કરીએ. તો આ 90 અહીંયા જાય તો આપણે શું કરતા હતા, પ્લસ કરતા હતા. તો 90 + 0 = 90, અને હું બાદબાકી કરું તો 90 - 0, ડેટ મીન્સ કે આપણો આન્સર આ 1 જ આવવાનો છે. ઓકે, આગળ વધીએ. 5 અને 5.5ની વચ્ચે બંને કાંટાની વચ્ચે કાટખૂણો ક્યારે બનશે, જોઈએ. આપણે ધ્યાનમાં છે આપણને કે કાટખૂણો ક્યારે બને છે, તો કે કાટખૂણાનો મતલબ શું થાય, 90 અંશનો ખૂણો બરાબર 11/2 × મિનિટ્સ - 30 × અવર, અવર કેટલા, 5, બરાબર છે. ઓકે, હવે જોઈએ તો કે આ કેટલા થશે, 150 થશે. હું અહીંયા લખું, એક સ્ટેપ વધી જશે, કંઈ વાંધો નહીં, જોઈ લઈએ, 150. હવે આપણે શું કરીએ, આ સાઈડ લઈ જઈએ તો શું થશે, એનો પ્લસ થશે ને. તો કે ભાઈ 150 + 90 કરીએ તો 150 + 90 કેટલા થશે, 240 થશે. તો 240/11/2 × મિનિટ્સ, તો આ કેટલું થશે આપણું, 24 × 48, તો કે 480/11 - મિનિટ, બરાબર છે. ઓકે, હવે આને મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો કેટલું થવું જોઈએ, જોઈ લઈએ. 11/44 એટલે 4 વધશે, તો કે 11 × 33 = 7. ઓકે મિત્રો, એવું હોય તો રફમાં તમે ગણી જોજો, 43/7/11 મિનિટ જવાબ આવે છે. પરંતુ આપણને અહીંયા શું પૂછે છે, 5 અને 5.5ની વચ્ચે જો 43 મિનિટ થાય તો એ 5.5 કરતાં સમયગાળો વધી ગયો ને. તો આપણે એવું પણ કરતા હતા ને મિત્રો, કે એક વખત આપણે પ્લસ કરીએ છીએ અને એક વખત માઇનસ કરીએ છીએ. તો 150 આપણે આ બાજુ શું કરેલા હતા, પ્લસ કરેલા હતા. તો હવે 150 માંથી 90 બાદ કરીએ તો કે, હા ઓકે, હાજી, 150 માંથી 90 બાદ કરવાના છે આપણે, તો કે બાદબાકી કરતા જવાબ કેટલો આવશે આપણે, સોરી મિત્રો,
જોઈએ, 150 માંથી 90 બાદ કરવાના છે તો આપણો જવાબ કેટલો આવશે? 60 આવવો જોઈએ. તો કે 60 બરાબર શું થશે? 11/2 ઇન્ટુ મિનિટ્સ, અહીંયા શું થશે? 120/11 ઇઝ ઇક્વલ્સ ટુ મિનિટ. તો કે આનો મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો કેટલું થશે? 10, 10/11 બરાબર મિનિટ. તો કે આ આપણો જવાબ હશે, કારણ કે 5 અને 5:30 ની વચ્ચે વચ્ચે છે. અને મિત્રો આમાં જે એક અલગ ટાઈપનું એવું પણ પૂછી શકે કે ભાઈ બંને કાંટા સીધી લાઇનમાં હશે ત્યારે શું થશે? તો કે સીધી લાઇન હોય, સીધી લાઇન ડેટ મીન્સ કે આ રીતનો સમયગાળો હશે, માની લો કે એક્ઝેક્ટલી 6 વાગેલા છે, બરાબર છે, તો આને સ્ટ્રેટ લાઇન કહેવાય. તો સ્ટ્રેટ લાઇન વચ્ચે ખૂણો કેટલાનો બને? 180 અંશનો ખૂણો બને. તો કે ત્યારે શું લઈ લેવાનો? અહીંયા 180 લઈ લેવાના. ઓકે, આના પછીનો સમજુઈએ. મિત્રો ટાઈપ 3 છે, અને છેલ્લો ટાઈપ છે કે પ્રતિબિંબના જે પ્રશ્નો પૂછાય છે ત્યારે શું કરવાનું. મિત્રો ખૂબ જ ઇઝી દાખલા છે પ્રતિબિંબના. એક ઘડિયાળમાં 10:15 વાગ્યા છે, ને અરીસામાં પ્રતિબિંબ જોતા કેટલા વાગ્યા દેખાશે? તો જ્યારે પ્રતિબિંબના દાખલા આવે ને મિત્રો, ત્યારે આપણે શું કરવાનું? હંમેશા ધ્યાન રાખીશું કે 11 ને 60 માંથી આપણે જે સમયગાળો આપેલો હોય તેની બાદ બાકી કરી દેવાની. તો કે 11 ને 60 માંથી હું 10:15 છે બાદ કરું, 60 માંથી 15 જાય તો કેટલા વધશે? 45 વધશે. અને અહીંયા કેટલા વધે? 11 માંથી 10 જાય તો 1 વધે. તો કે બસ આ આપણો જવાબ હશે, બરાબર છે ને? હવે સેકન્ડ હું પ્રશ્ન એવો જોઈએ કે ચલો એક દાખલો હજી જોઈ લઈએ અહીંયા, કે 2 ને 30 વાગ્યા હોય તો એનું પ્રતિબિંબ કેટલા વાગ્યાનું દેખાશે? તો કે 2 ને 30 વાગ્યા છે, આપણે શું કરીશું? 11 ને 60 માંથી હું બાદ કરું, તો 60 માંથી 30 જાય તો 30, અને 11 માંથી 2 જાય તો 9. તો કે આ આપણો સમય રહેશે. હવે એક વસ્તુ મિત્રો નોટ એટલી ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ આપણને નોટ લખાવું છું મિત્રો, તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યારે 12 આપે ને, જ્યારે તમને 12 આપે ત્યારે શું ગણવાનું? 0 ગણવાનું. અને 0 આપે, 0 આવે ત્યારે કેટલા ગણવાના? 12 ગણવા. હવે આ શું લખેલું છે તે સમજી લઈએ એક વખત. તો કે માની લો કે તમને એવું આપવામાં આવેલું છે કે ઘડિયાળમાં 12:30 વાગ્યા છે, તો આનું પ્રતિબિંબ ક્યારે દેખાશે ને? ઓકે, તો શું આપેલું છે? 12 આપેલા છે, તો એને આપણે શું ગણીશું? 0 ગણીશું. તો કે 0 ને 30, હવે બાદબાકી શેમાંથી કરીએ? 11 ને 60 માંથી બાદબાકી કરું તો અહીંયા શું થશે? 0 ને 30. તો કે આ કેટલું આવશે? 11 ને 30. બસ આટલી વસ્તુ છે. અથવા તો એવું કરીએ કે માની લો કે તમને એવું કીધું છે કે 11 ને 40 વાગ્યા છે, બરાબર, તો 11 ને 40 થયા હોય તો આપણે પ્રતિબિંબના દાખલામાં શું કરીએ? 11 ને 60 માંથી બાદ કરીએ. તો કે 11 ને 60 માંથી 11 ને 40 ને બાદ કરું તો શું થાય? 60 માંથી 40 જાય તો 20, અને 11 માંથી 11 જાય તો 0. અહીંયા શું આવે છે? 0. તો 0 આવે ત્યારે શું ગણવાનું? 12 ગણવાનું. તો આનો જવાબ કેટલો હશે? 12 ને 20 હશે. ઓકે, હવે કદાચ ક્યારેક એવું બને કે એક્ઝામમાં આપણને આવો સમયગાળો આપે કે ભાઈ 18 ને 60 વાગ્યા છે, ડેટ મીન્સ કે 24 કલાકની ફોર્મેટમાં આપણને ટાઈમ આપેલો છે, કે 24 કલાકના ટાઈમના ફોર્મેટ જો આપણને આપવામાં આવે તો આપણે શું કરીએ? 11 ને 60 છે એનો મતલબ શું થાય? 11 કલાક ને 60 મિનિટ, 60 મિનિટ એટલે 1 કલાક થઈ ગયો, તો 12 માંથી બાદ કર્યા હતા, 24 છે, તો એને શું કરીશ? હું 23 ને 60 માંથી બાદ કરીશ. તો કે 18 ને 60 છે, 60 માંથી 60 જાય 0. ઓકે, અને 23 માંથી 18 જાય તો કે 5 વાગ્યા હશે, બરાબર છે મિત્રો. ઓકે, જો તમને અમારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો. અને તમને જો કોઈ જગ્યાએ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ સેક્શનમાં પણ લખી શકો છો. થેન્ક યુ.